नमस्कार। भारतीय संस्कृति એ દેવ સંસ્કૃતિ છે અને વિશ્વ સંસ્કૃતિના માધ્યમથી અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારના તત્વાધાનમાં સારા વિશ્વની અંદર વિચાર ક્રાંતિ અભિયાન જેને થોટ રેવોલ્યુશન કહેવામાં આવે છે એના માધ્યમથી માનવ દેવ કેમ બની શકે અને ધરતી સ્વર્ગ કેમ બની શકે એના ઉદ્ઘાતા શ્રી રામ શર્મા આચાર્ય જેને સારા વિશ્વની અંદર ગાયત્રી અને યજ્ઞ ગાયત્રી માતા યજ્ઞ પિતા ભારતીય સંસ્કૃતિના બે નિર્માતા એનો આધાર લઈ અને નવા યુગનું સર્જન કરવા માટેનો એક જગપ્રદસ સંકલ્પ કર્યો એ સંકલ્પના આધારે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારના માધ્યમથી સારા વિશ્વમાં સંસ્કૃતિના વિચારો સંસ્કારો અને શ્રેષ્ઠ વિચારોને ઘર ઘર અને જન જન સુધી પહોંચાડવા માટેનો એક જબરદસ્ત અભિયાન એક આંદોલન ચાલે છે એના ભાગ રૂપે વિશેષ રૂપમાં ઘર ઘર સુધી સંસ્કારોના માધ્યમથી ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યે વેદોમાં જે સંસ્કારો પડ્યા હતા આપણા ભારતીય સંસ્કૃતિના 16 સંસ્કારો એ 16 સંસ્કારોને ઘર ઘર સુધી અને જન જન સુધી એ પ્રચલિત કરવા માટે ગાયત્રી પરિવારના માધ્યમથી સંસ્કારોમાં ઉજવવાની વાત કરી મૂળ 16 સંસ્કારોની અંદર એ પુક્ષણ સંસ્કાર નામકરણ સંસ્કાર અન્નપ્રાશન સંસ્કાર મુંડિત સંસ્કાર વિદ્યારંભ સંસ્કાર યજ્ઞોપવિત સંસ્કાર લગ્ન સંસ્કાર આ બધાના માધ્યમથી માનવ દેવ તો તરફ આગળ વધે એ માટેનું એક અભિયાન ગુરુદેવે લગાડ્યું છે એના માધ્યમથી આપણે સૌ સારા વિશ્વની અંદર માનવતાનું મહેક ઉઠાડી અને સાથે સાથે માનવ દેવ અને ધરતી સ્વર્ગ બને એ માટેનું જબરદસ્ત એક આંદોલન જેનું નામ છે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર આ સંસ્કારોના માધ્યમથી માનવ સંસ્કારી થતો જાય આજની ચારે બાજુની અભાદાપી ચારે બાજુની વિકૃત ચિંતન અને વિકૃત વિચારોને કાપી અને સદચિંતન અને સદભાવને સદ જાગૃત કરવા માટે આપણે સૌએ સહિયારો પ્રયાસ કરવો પડશે અને એના માધ્યમથી આપણે સૌએ આ શાંતિકુંજ હરિદ્વારે એક જબરદસ્ત આયોજન આપ્યું છે જે વસંત પંચમી 30 જાન્યુઆરીથી વસંત પંચમીથી 40 દિવસનું એક વિશ્વ સ્તરનું એક અનુષ્ઠાન 125,000 ગાયત્રી મંત્ર જાપનું અનુષ્ઠાન આપેલું છે એમાં આપણે સૌ ભાગીદાર બની 30 જાન્યુઆરીથી લઈને 10 માર્ચ એટલે કે વસંત પંચમીથી લઈ ધૂળેટી સુધીના 40 દિવસ દરમિયાન રોજની 33 માળા કરી અને વિશ્વ કલ્યાણની અંદર જે આંતક જે પશુવૃત્તિ અને જે અમાનવીય વૃત્તિઓ માનવીય વૃત્તિ ચાલી રહી છે એ દૂર કરવા માટેનું એક જબરદસ્ત અભિયાન એની અંદર આપ સૌને આહવાન કરવામાં આવે છે કે 40 દિવસના આ અભિયાનમાં રોજની 33 માળા કરી અને વિશ્વ લેવલના અનુષ્ઠાનમાં આપણે ભાગીદાર બની 33 માળાઓ સવારથી લઈને સાંજ સુધીમાં કરી શકાય છે 40 દિવસ દરમિયાન અસ્વાદ વ્રત પણ કરી શકાય છે 40 દિવસ દરમિયાન મૌન વ્રત પણ ધારણ કરી શકાય છે અને એના માધ્યમથી વિશ્વ સ્તરની જે ચેતનાઓ છે એને જાગૃત કરવા માટેની ઉર્જાને જાગૃત કરવા માટેની આપણા સૌનું એક આ અભિયાન છે એમાં આપ સૌને આહવાન કરવામાં આવે છે કે ઘર ઘર સુધી જન જન સુધી જાગૃત નાગરિકોને જાગૃત ભારતીયોને એ જગાડો અને જગાડી અને એને વિશ્વ સ્તરની જે આ જબરદસ્ત ક્રાંતિકારી યોજના છે એની અંદર સહભાગી બને અને આહવાન કરવામાં આવે આપ સૌ એમાં પ્રયાસ કરો સાધકો ને તૈયાર કરી અને ગામ ગામ ઘર ઘર સુધી જઈ અને આ વિચારને ફેલાવો એક અભિયાન એ પણ છે કે દરરોજ સાંજે 7 વાગે બરાબર જે તે સમયે જે તે પરિસ્થિતિમાં જ્યાં હો ત્યાં 12 ગાયત્રી મંત્ર વિશ્વમાં એક સાથે સાંજે 7 વાગે કરવામાં આવે એ પણ એક બીજું નાનું એવું અનુષ્ઠાન શરૂ કરવામાં આવ્યું છે શાંતિકુંજ હરિદ્વારના માધ્યમથી તો આપને સૌને જે યોગ્ય લાગે એમાં કંઈક ને કંઈક ભાગીદારી કંઈક ને કંઈક આ વિશ્વ લેવલના યજ્ઞમાં આહુતિ આપવા માટેનો ક્રમ બનાવી શકો છો આપણા 16 સંસ્કારોમાં મુખ્ય ગ્રસ્થાશ્રમમાં પ્રવેશ કરતા પહેલાનો જે સંસ્કાર છે
એનું નામ છે લગ્ન સંસ્કાર. લગ્ન સંસ્કાર એ બે આત્માનું મિલન છે. શરીર બનેલા ભલે અલગ હોય પણ લગ્ન સંસ્કારની જે વિધિ વિધાન છે એ વૈદિક પરંપરા અનુસાર સાયકોલોજી અને સાયન્ટિફિક એપ્રોચના માધ્યમથી આપણા ઋષિઓએ લગ્ન સંસ્કારને બનાવ્યો છે. અને એ લગ્ન સંસ્કારના માધ્યમથી ગ્રસ્થાશ્રમમાં જ્યારે બંને પ્રવેશ કરે છે ત્યારે એની જવાબદારી અને સમજદારી સાથે એ કાર્ય કરવું જોઈએ. કઈ રીતે કરવું જોઈએ એ લગ્ન સંસ્કાર વિશેષ રૂપમાં કર્મકાંડમાં બતાવવામાં આવ્યું છે. આજે એ સામૂહિક લગ્નોની માધ્યમથી દહેજ પ્રથા બંધ થાય, અંધવિશ્વાસ દૂર થાય અને લોકોની સુધી સાચી સમજદારી, જવાબદારી અને ઈમાનદારી અને બહાદુરીના ગુણ વિકસે એ માટે લગ્ન સંસ્કારનો અતિ મહત્વનું પાસું છે. તો આ લગ્ન સંસ્કારના માધ્યમથી ગ્રસ્તને, ગ્રસ્થાશ્રમને તપોવન બનાવવા માટે ઋષિઓએ લગ્ન સંસ્કારને વિશેષ મહત્વ આપ્યું છે. આપણા શાસ્ત્રોમાં ચાર આશ્રમો બતાવ્યા છે. 1-25 વર્ષનો ગાળો બ્રહ્મચર્ય આશ્રમ, 25-50 વર્ષનો ગાળો ગ્રસ્થાશ્રમનો, 50-75 વર્ષનો ગાળો વાનપ્રસ્થનો અને 75 વર્ષ પછી માણસ જો જીવે તો સંન્યાસી જેવું જીવન જીવવા માટે એમાં આ ચારેય આશ્રમમાં મોટામાં મોટો આશ્રમ અને કોઈ શ્રેષ્ઠ આશ્રમ હોય તો ગ્રસ્થાશ્રમને ધન્ય કહ્યો છે. એટલા માટે ઋષિઓએ માત્ર સંન્યાસી બનવાની વાત નથી કરી, ઋષિઓએ માત્ર ગુફામાં જઈને તપ કરવાની વાત નથી કરી, પણ આપણા ઋષિએ ગ્રસ્થાશ્રમમાં રહી અને એક તપોવન ઊભું કરવું જેમાં તપ કરવું પડે છે, સાધના કરવી પડે છે, સહિષ્ણુતા, ધીરજતા અને ઉદારતાના ગુણના માધ્યમથી ગ્રસ્થાશ્રમમાં નરરત્નોની ખાણ પેદા કરી શકાય છે. આપણા શાસ્ત્રો, આપણી ભારતીય સંસ્કૃતિ, દેવ સંસ્કૃતિ અને એ દેવ સંસ્કૃતિ એ શહીદો, સમાજ સુધારકો, સંતો અને મહાપુરુષોને જે જન્મ આપ્યો એ ગ્રસ્થાશ્રમ જ એનો મુખ્ય આધાર છે. અને એ ગ્રસ્થાશ્રમને કઈ રીતે પ્રવેશ કરવો એ લગ્ન સંસ્કારના માધ્યમથી ઋષિઓએ આપ્યું છે. તો આપ સૌને અમારી પ્રાર્થના છે કે આપ સૌ જે કોઈ ધર્મમાં, જે કોઈ સંપ્રદાયમાં જેમાં માનતા હો, જે કોઈ દેવી દેવતાને માનતા હો, જે કોઈ ભગવાનને માનતા હો, પણ સાથે સાથે હાઉ ટુ લીવ કરીને, મતલબ કે માનવ માનવ કેવી રીતે બને, મનુષ્ય દેવત્વ તો દેવતા તો છે પણ આજે ભટકી ગયો છે, માનવ આજે દિશા ભૂલી ગયો છે, ભટકી ગયો છે, અટકી ગયો છે અને ક્યાંક ને ક્યાંક લોભ, લાલચ, તૃષ્ણા, વાસનામાં એ લુપ્ત બની ગયો છે. એમાંથી ઉપર ઉઠાવવા માટે આજે પતન નૈતિકતાનું વધારે થયું છે, વિચારનું પતન થયું છે. એ પતનની પીડા એને કોણ દૂર કરશે? એટલા માટે યુગ ઋષિએ મહાકાલની યોજના બની, યુગ ઋષિ યુગ નિર્માણ યોજનાના માધ્યમથી પતન નિવારણ કરવા માટે યુગ સાહિત્યનું સર્જન કર્યું. 3200 પુસ્તકથી વિશેષ રૂપમાં પુસ્તકો હજી સુધી આવી કોઈ જગતમાં કોઈ હસ્તી નથી થઈ કે જેની એક સાથે 3200 પુસ્તકોનું આ રીતે કાર્ય કર્યું હોય. અને એ 3200 પુસ્તકમાં કોઈ કોપીરાઇટ વગર એ કોઈ પણ પોતાના નામથી છપાવી શકે, પરંતુ સદવિચાર અને સદચિંતન અને સદભાવ ઘર ઘર સુધી પહોંચે એકમાત્ર ઉદ્દેશ ગાયત્રી પરિવારનો છે. વ્યક્તિ નિર્માણથી લઈ, સમાજ નિર્માણથી લઈ, પરિવાર નિર્માણથી લઈ અને યુગ નિર્માણનો આ કાર્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યએ અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના માધ્યમથી કર્યું છે. આપ સૌને અમારી પ્રાર્થના છે પોતે પોતાની જાતને, વ્યક્તિને પોતાનું નિર્માણ કરો. યુગ નિર્માણ કેસે હોગા? તો કે વ્યક્તિ કે નિર્માણ સે. વ્યક્તિ કા નિર્માણ કેસે હોગા? ત્યાગ ઓર બલિદાન સે. આ બંને, આ બે જે ગુણ છે એ માનવ માત્રની અંદર જો આવી જાય, આજની અશાંતિ, આજની અપાધાપી, આજનો અત્યાચાર, આપનો પાપાચાર જે વિકૃત બન્યો છે એમાં મને તમને શાંતિ પ્રાપ્ત થઈ શકે છે. અને અધ્યાત્મ જ તમામ સમસ્યાનું સમાધાન છે. સંપત્તિ અથવા તો કોઈ ભૌતિક વાર ક્યારેય સમાધાન આવી નહીં શકે. આ વિજ્ઞાન એ જરૂરી છે પણ વિજ્ઞાનની સાથે જો અધ્યાત્મ નહીં હોય તો વિજ્ઞાન પાંગડું છે. વિજ્ઞાન અને સાયન્સ અને અધ્યાત્મ, સ્પિરિચ્યુઆલિટી, આ બંને સાથે રહી અને માનવ ઉત્થાનને, માનવ દેવ કેમ બને, મનુષ્ય આગળ કેમ વધી શકે એ માટેનું જબરદસ્ત કાર્ય કરવું જોઈએ. આપણા વૈજ્ઞાનિકો, આપણા સાયન્ટિસ્ટો પણ એક ઋષિ સ્તરની ભૂમિકા ભજવી છે. વૈજ્ઞાનિકોએ પણ જે કંઈ સંશોધન રિસર્ચ કર્યું છે એ માનવના ઉત્થાન માટે કર્યું છે. પણ મેન તમે એ વિજ્ઞાનને એને અભિશાપના રૂપમાં, એ વિજ્ઞાનની શોધખોળનો જે સદુપયોગ થવો જોઈએ એને બદલે
એનો દુરુપયોગને ઉપભોગ કરી અને જે વિજ્ઞાનની શોધ હતી એ શોધને લાંછન લગાડવા માટેનું કાર્ય આજનો મનુષ્ય કરી રહ્યો છે. એ દૂર થાય એ માટેનું એક જબરદસ્ત અભિયાન જેનું નામ છે યુગ નિર્માણ યોજના અને ગાયત્રી પરિવાર. આપ સૌને અમારી પ્રાર્થના છે, આપ સૌ આમાં મહાન એવા અભિયાનમાં, મહા એવા યજ્ઞમાં કાંઈક ને કાંઈક સમય, પ્રતિભા, ધન, સંપત્તિ, બુદ્ધિ જે કાંઈ છે આપશ્રી પાસે એનો આપ સહયોગ કરો. સમયદાન અને અંશદાનના માધ્યમથી આપની પાસે પરમાત્માએ જે કઈ વિભૂતિ આપી છે એનો લોક કલ્યાણ માટે ઉપયોગ કરો, એ જ જીવનની સાર્થકતા છે. ઓમ શાંતિ.